રાજકોટના ઉપલેટામાં ભાદર નદીમાં બનાવેલ પુલમાંથી ખનીજ માફિયાઓ દ્વારા રેતીની ચોરીના પગલે પુલ તૂટી ગયો છે તેવા આક્ષેપો ખેડૂતો તથા અન્ય લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે। ઉપલેટામાં ખેડૂતો દ્વારા પાટણવાવ રોડ પર આવેલ ભાદર નદીમાં બનાવાયેલ ચેકડેમમાં વરસાદ પડતા લોક ભાગીદારી અને રાજ્ય સરકારની સહાયથી બનેલો ચેકડેમ તૂટી જતા ખેડૂતોને પાક પકાવવો આવનારા દિવસોમાં મુશ્કેલ બનશે। ઉપલેટામાં આવેલ ભાદર નદીમાં રાજ્ય સરકારના સહાયથી ભાદર કાંઠાના ખેડૂતોએ બનાવેલો રૂપિયા 55 લાખનો ચેકડેમ પ્રથમ વરસાદના સામાન્ય પાણીને કારણે તૂટી ગયો હતો। ચેકડેમ જ્યારે બાંધવામાં આવ્યો હતો ત્યારે ભાદર કાંઠાની હજાર વીઘાની જમીનમાં પાણીના તળ ભરાઈ રહેતા હતા। આને કારણે ખેડૂતો ઓછા વરસાદમાં પાક પકાવી શકતા હતા અને પાક નિષ્ફળ નહોતો જતો। પણ ઉપલેટા તાલુકામાં છેલ્લા 5 વર્ષ થયા વેણુ મોજ અને ભાદરમાં ભૂમાફિયા બેફામ બનીને અધિકારીઓની મીઠી નજર હેઠળ કરોડો રૂપિયાની ખનીજ ચોરીઓ થઈ રહી છે। સાથે વિવિધ ચેકડેમોની આગળ અને પાછળના ભાગમાં રેતીઓ નીકળી જતા ચેકડેમોની મજબૂતાઈ ઘટી જવાને કારણે ગઈકાલે સામાન્ય વરસાદમાં ચેકડેમ તૂટી જવા પામેલો હતો। ઉપલેટા તાલુકામાં અને ખાસ કરીને ઉપલેટાની આજુબાજુમાં મોજ નદી અને ભાદર નદીમાં ચેકડેમો બનાવવામાં આવ્યા છે। લાખો રૂપિયાના ખર્ચે આ ચેકડેમો બનવાથી ખેડૂતોને 12 માસે સિંચાઈનું પાણી મળે છે અને આ સિંચાઈના પાણીના કારણે ખેડૂતો સમૃદ્ધ બન્યા છે। પરંતુ તાજેતરમાં થયેલા વરસાદને કારણે આ 55 લાખના ખર્ચે બનેલો ચેકડેમ તૂટી ગયો છે અને જે ચેકડેમ તૂટી જવાથી ખેડૂતોને મોટું નુકસાન થવાનું છે અને આવનારા સમયમાં સિંચાઈના પાણી પણ નહીં મળે। સરકારે આ અંગેની ચોક્કસ નીતિઓ બનાવવી જોઈએ કે જે ડેમો છે એ ડેમોમાંથી રેતીનો ઉપાડ થવો ન જોઈએ અને એની લીજો પણ ન આપવી જોઈએ અને જે ડેમ તૂટી ગયો છે એ ડેમ બનાવવા માટે સરકારે વહેલી તકે કામગીરી આરંભી અને તાત્કાલિક ડેમ કરવો જોઈએ એવી અમારા લગભગ 300 જેટલા ખેડૂતોની માંગણી છે। ઉપલેટાના ભાદર નદીમાં ખેડૂતો અને સરકારના સહયોગથી ચેકડેમ બાંધવામાં આવ્યો છે। ભાદર નદીમાં બનાવેલ ચેકડેમથી ખેડૂતો સમૃદ્ધ બન્યા છે અને પિયત માટે પાણી યોગ્ય સમયે મળી રહેતું હતું, પરંતુ નજીવા વરસાદ બાદ ભાદર નદીમાં બનાવેલ 55 લાખને ખર્ચે બનાવેલ ચેકડેમ તૂટી ગયો છે, જેથી ખેડૂતોને આવનાર દિવસોમાં પિયતના પાણી મેળવવામાં મુશ્કેલ થશે। ચેકડેમ પાસેથી રેતી ઉપાડવાની મંજૂરી ન આપવી જોઈએ અને તૂટી પડેલ ચેકડેમની તાત્કાલિક મરામત કરવી જોઈએ। આ ચેકડેમ તૂટી જવાને કારણે ભાદર કાંઠાની હજારો વીઘા જમીન હવે પાણી વિહોણી બનશે। આને કારણે ખેડૂતો ઓછા વરસાદને કારણે પાક લઈ ઉપજ મેળવતા હતા, પણ હવે તે ખેડૂતોને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે। રૂપિયા 55 લાખનો ચેકડેમ તૂટી જવાને કારણે તેના મૂળમાં ખનીજ ખાતાના અધિકારીઓ જવાબદાર હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે। ખાતાના અધિકારીઓની મીઠી નજર નીચે દરરોજ ભાદર મોજ વેણુ નદીમાં કરોડો રૂપિયાની ખનીજ ચોરી થાય છે, છતાં ખાણ ખનીજ ખાતું નિંદ્રામાં પડે છે। ઉપલેટાની અંદર 2 દિવસ પહેલાં ભાદર કાંઠાના વિસ્તારની અંદર પુષ્કળ વરસાદ પડવાથી 8-10 ઇંચ વરસાદ પડવાથી ભાદર નદીની અંદર જે બાકીનું પાટણવાવ વિસ્તારને બધાય છે પાણી આવેલું અને આ પાણીના કારણે પ્રથમ વરસાદમાં જ ભાદર નદી ઉપર બંધાયેલો કરોડો રૂપિયાના ખર્ચે જે ચેકડેમ છે એ ચેકડેમ ધરાશયી થઈ ગયો છે। ખેડૂતો 1,1500 વીઘા ઉપરની આ જમીન આ ચેકડેમો દ્વારા પાણીની જે સિંચાઈ થતું હતું, મતલબ કે પાણી જમીનની અંદર શોષ થતું હતું અને ખેડૂતોને લાભ મળતો હતો, પરંતુ ખાણ ખનીજ વિભાગના બેદરકારીના કારણે ડેમની આજુબાજુથી જે રેતી ઉપાડી દેવામાં આવી અને ડેમના પાયા ચોખ્ખા થઈ ગયા, જેથી કરી આ ડેમ આ પ્રથમ વરસાદમાં જ નજીવા પાણીથી ધરાશય થઈ ગયો છે, ત્યારે આમાં જે તે કસૂરવાર છે, જે લોકો આમાં સમજી લેજો એમની ઉપર પગલાં થવા જોઈએ અને તાત્કાલિક અસરથી ફરીથી ખેડૂતોને આ ડેમની યોજના થાય અને ખેડૂતોને લાભ મળે। ઉપલેટા ભાદરમાં બનેલ ચેકડેમની આસપાસથી ભૂમાફિયાઓએ રેતી ઉપાડી લીધી છે, જેને કારણે ચેકડેમ નબળો પડી ગયો હતો અને ચેકડેમ તૂટી ગયો છે, જેથી ફરી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે। ઉપલેટા પંથકમાં થઈ રહેલા ખનીજ ચોરી ડામવામાં તંત્ર સદંતર નિષ્ફળ નીવડ્યું છે। ભાદર નદી ખનીજ ચોરો માટે મોકળું મેદાન બની ગયું છે। તંત્રના પાપે ખનીજ માફિયાઓ બેફામ બની ગયા છે અને લોકોની ભાગીદારીથી બનેલ ચેકડેમ તૂટી ગયો છે। ચેકડેમ છૂટેલ છે એની અમે સાઇટ વિઝિટ કરેલ છે અને અત્યારે ત્યાં પાણી ભરેલું જોયેલ છે, જ્યારે પાણી ઉતરશે
ત્યારે બધું ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે કે ક્યાં કારણસર તૂટ્યો, એના દ્વારા બધું સરકારમાં રિપોર્ટ કરવામાં આવશે, એના પછી આગળ એની રિપેરિંગ કે બીજી જે નવી કાર્યવાહી છે એ ત્યારબાદ હાથ ધરવામાં આવશે. ખનીજ માફિયાઓ રહેતી લઈ લીધી છે, હા એવી રજૂઆત અમને મળેલ છે, પણ હવે જ્યારે પાણી ઉતરશે ત્યારે અમે જોશું કે એની કન્ડિશન કે કઈ રીતે બોડીવોલને નુકસાન થયેલ છે એના ઉપરથી ખબર પડશે અમને કે ભાઈ આ ક્યાં કારણોસર અહીં પ્રશ્ન થયો છે, પછી અમે આગળની કાર્યવાહી કરશું. ખનીજ માફિયાઓ કઈ રીતે તો ખનીજમાં જે રજૂઆત મળેલ છે અહીંયા સ્થાનિક લોકોની કે ભાઈ રેતી ચોરી થતી હતી એના બાબતે, અને જો એવું હશે કદાચ તો અમે પછી ખાણકામ વિભાગને રીઝલર્જ કરવા માટે ભલામણ કરશું. ઉપલેટા ભાદર નદીમાં આવેલ ચેકડેમ તૂટી પડવાની માહિતી મળતા સ્થળ પરની તપાસ હાથ ધરી છે અને સ્થળ પર જોતા હજુ ત્યાં પાણી ભરાયેલ છે. પાણી ઉતર્યા પછી તેનું ઇન્વેસ્ટિગેશન હાથ ધરાશે અને સરકારમાં રિપોર્ટ પણ કરાશે. ખનીજ માફિયાઓએ અહીંથી રેતી ઉપાડી લીધી તેવી ફરિયાદ મળી છે, પરંતુ પાણી ઉતર્યા પછી સમગ્ર વિગત જણાશે અને યોગ્ય કાર્યવાહી હાથ ધરાશે.